હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ અનધર લેક્ચર. આપણે આગળના જેટલા પણ લેક્ચર છે બધા ભણ્યા છે, એમાં ડીએનએ, જનીન દ્રવ્ય અને એના વિશે કેટલીક સામાન્ય માહિતી જે છે અભ્યાસ કર્યો. હવે આ જે ચેપ્ટર જે તમે ભણી રહ્યા છો એનો સૌથી અગત્યનો અને બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને સૌથી રસપ્રદ હોય એવો એક બાબત જે છે કરવાના છે, જેનું નામ છે ડીએનએ કુંતલનું પેકેજિંગ ઓફ ડીએનએ હેલિક્સ. કુંતલ શું કહેવાય એના વિશે આપણે ટૂંકમાં જે છે આગળના લેક્ચરમાં ચર્ચા કરી લીધી. જેમ કે ડીએનએ હોય એમાં એક કુંતલ વાળો ભાગ જે છે એમાં અંદાજિત 10 નાઇટ્રોજન બેઝ પેરની જોડાવેલી હોય, અને આવા પ્રકારના ડીએનએ ને બી ડીએનએ કહી શકાય એવું આપણે આગળના લેક્ચરમાં ભણ્યા. હવે ડીએનએ ની લંબાઈ જે છે કેટલી છે અને કોષકેન્દ્રની અંદર કેવી રીતે સમાય છે એના માટે શબ્દ લીધેલો છે પેકેજિંગ. સૌથી પહેલા શબ્દ આમ આવે છે પેકેજિંગ, મતલબ ડીએનએ નું પેકિંગ કરવાનું છે. પેકિંગ શું કામ કરવું જરૂરી છે એ હું ટૂંકમાં પહેલા સમજાવી દઉં. તો આપણા કોષ જે છે, મનુષ્યના કોષની વાત કરીએ તો મનુષ્યના કોષના કોષ કેન્દ્રની સાઈઝ અંદાજિત લઈએ કે છે 1 માઇક્રોમીટર, 10^-6 મીટર જે છે એનો મતલબ થશે 10 લાખમો ભાગ. 1/10 લાખમો ભાગ જે છે એટલું કોષ કેન્દ્રનું કદ હોય. આવા કોષ કેન્દ્રની અંદર આપણું ડીએનએ જે છે સમાયેલું છે, અને ડીએનએ ની લંબાઈ ગણતરી પ્રમાણે લઈએ તો થાય છે 1 ડીએનએ 2.2 મીટર લંબાઈ. 1 માઇક્રોમીટર સાઈઝ ની અંદર 2 મીટર અંદાજિત જેટલો ડીએનએ કઈ રીતે સમાતો હોય, એને સમાડવા માટે એને ખૂબ જ વ્યવસ્થિત રીતે ચોક્કસ પેટર્નમાં એને પેક કરવો પડે. એ પેકેજિંગ કરવાની પદ્ધતિ જે છે કઈ રીતે છે, આવી જટિલ ક્રિયાવિધિ કઈ રીતે જે છે આપણે કોષ કેન્દ્ર ની અંદર થાય છે આપણે ભણવાનું છે. એટલે સૌથી પહેલા મેં તમને આંકડા કીધા છે, ભણી લઈએ કે કેમ ખબર પડે છે કે મનુષ્યના ડીએનએ ની લંબાઈ કેટલી છે. તો જો સૌથી પહેલા ડીએનએ ની લંબાઈ નામનો ટોપિક આપણે આગળ ભણ્યા, તેમાં ઓલરેડી મેં કીધેલું છે કે ડીએનએ ની લંબાઈ માપવી હોય તો કયા કયા પેરામીટર જે છે નો ઉપયોગ થાય. તો આગળ ભણી ગયા આપણે ડીએનએ કુંતલમાં 2 ક્રમિક નાઇટ્રોજન બેઝ જોડ એટલે કે બેઝ પેર વચ્ચેનું અંતર 0.34 નેનોમીટર હોય છે. આપણે ભણી ગયા કે જે કુંતલ જેવો ભાગ છે એનો મતલબ કે નિસરણી જેવા ભાગના આકારનું ડીએનએ છે, માં 2 દાદરા વચ્ચેનું અંતર એ છે 0.34 નેનોમીટર. હવે ડીએનએ જે છે એમાં ટોટલ આવા નાઇટ્રોજન બેઝની જોડ કેટલી છે આપણને ખ્યાલ છે. મનુષ્ય જે છે એનું ડીએનએ લઈએ તો મનુષ્યના ડીએનએ માં 6.6 × 10^9 જેટલી હોય છે. આપણે યાદ રાખવાનું છે મનુષ્ય જે છે એમાં ડીએનએ માં કુલ નાઇટ્રોજન બેઝની જોડ મતલબ કે જે નિસરણીના દાદરા છે આવા દાદરાની સંખ્યા મનુષ્યમાં 6.6 × 10^9 આટલા દાદરા જે આવેલા છે. 2 દાદરા વચ્ચેનું અંતર આપણને ખબર છે 0.34 નેનોમીટર છે, તો 0.34 નેનોમીટર ને આના વડે ગુણીએ એટલે આપણને ઇનડાયરેક્ટલી ડીએનએ ની લંબાઈ ખબર પડે. એટલે આ માનવ ડીએનએ ની લંબાઈ 2 ક્રમિક નાઇટ્રોજન બેઝ જોડ વચ્ચેનું અંતર ગુણ્યા થશે કુલ નાઇટ્રોજન બેઝ જોડ એટલે કે બેઝ પેરની સંખ્યા. બંને બાબત આગળ જે છે આપણે લીધેલી છે એટલે ખ્યાલ આવી ગયા. પછી 2 ક્રમિક નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર થશે 0.34 નેનોમીટર. નેનોમીટર ને મીટર માં કન્વર્ટ કરો એટલે થશે નેનોમીટર એટલે × 10^-9 ઇન્ટુ થશે કુલ નાઇટ્રોજન બેઝ ની સંખ્યા 6.6 × 10^9. હવે સામાન્ય
એડ કરશો તમે 0.34 ગુણ્યા 6.6 એટલે અંદાજિત આવશે 2.2 મીટર. આ થઈ મનુષ્યના ડીએનએ જે છે એની લંબાઈ. મનુષ્યનું જે કે ડીએનએ છે એની લંબાઈ અંદાજિત 2.2 મીટર જેટલી છે. હવે મેઈન પ્રશ્ન જે છે અહીંયા થાય છે કે મનુષ્યમાં માનવ કોષના કોષ કેન્દ્રનું કદ અંદાજે 1 માઇક્રોમીટર 10⁻⁶ મીટર થી પણ ઓછું હોય છે. આગળ આપણે ભણી ગયા છે કે ડીએનએ જે છે ક્યાં આવેલું હોય તે કોષ કેન્દ્ર ની અંદર આવેલું હોય. કોષ કેન્દ્ર નું કદ છે 1 માઇક્રોમીટર 10⁻⁶ મીટર જેટલું કોષ કેન્દ્ર નું કદ છે. આટલા નાના કોષ કેન્દ્ર ની અંદર આટલું મોટું ડીએનએ કઈ રીતે સમાઈ શકે? 2.2 મીટર જે છે ડીએનએ ને સમાડવા માટે આપણે આપણી પાસે જગ્યા ખૂબ ઓછી છે, તો સ્વાભાવિક છે કે એની ચોક્કસ રીતે એક પેકિંગ ની વ્યવસ્થા હોય છે. પેકિંગ ની વ્યવસ્થા કરવા માટે આ ડીએનએ કુંતલ જે છે એનું પેકેજિંગ આપણે ભણીએ છીએ. હવે બે પ્રકારના કોષો આપણે ભણી ગયા છે, એક છે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. એ બંનેમાં આપણે કઈ રીતની વ્યવસ્થા હોય છે એના વિશે ટૂંકમાં અભ્યાસ કરશું. જેમ કે સૌથી પહેલું હવે આદિકોષ કેન્દ્રી કોષ એટલે કે પ્રોકેરિયોટિક્સ આદિકોષ કેન્દ્રી કોષો જે છે એમાં કોષ કેન્દ્ર વિકસિત હોતું નથી, આથી તેના કોષ રસમાં ધન વિજભારિત પ્રોટીન અને ઋણ વિજભારિત ડીએનએ એકબીજા સાથે જોડાઈને ન્યુક્લિઓઇડ ની રચના કરે છે. સૌથી પહેલી બાબત, આદિકોષ કેન્દ્રી જે સજીવો છે એમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ નથી હોતું. એટલે ઇનડાયરેક્ટ એનો મતલબ એવો પણ થાય કે કોષ જે છે એમાં ઉદાહરણ તરીકે દાખલા તરીકે લઈએ ઈ કોલાય બેક્ટેરિયા બીજા બધા સજીવો જે છે એની સરખામણીમાં એની જગ્યા જે છે ફેલાવા માટે વધારે મળે છે. તેમ છતાં એનું જે ડીએનએ જે છે જીનોમિક ડીએનએ એ ડીએનએ કેન્દ્રવાળા ભાગમાં ખાસ પ્રકારના પ્રોટીન સાથે વીંટળાય. ડીએનએ પ્રોટીન સાથે વીંટળાય અને ખાસ પ્રકારની રચનાનું નિર્માણ કરે. એ રચનાનું નામ થશે ન્યુક્લિઓઇડ. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ મેઈન કે આદિકોષ કેન્દ્રી કોષમાં જીનોમિક ડીએનએ જે મેઈન જનીનદ્રવ્ય વાળું ડીએનએ છે એ કયા સ્વરૂપે આવેલું હોય તેનું નામ થશે ન્યુક્લિઓઇડ. ન્યુક્લિઓઇડ ના બંધારણમાં શું હોય તો ઋણ વિજભારિત ડીએનએ હોય અને ધન વિજભારિત પ્રોટીન હોય. આપણે આગળ ભણશું આ કે શું કામ પ્રોટીન નો વિજભાર ધન હોય છે અને ડીએનએ ની જે વિજભાર ઋણ હોય છે અને એના લીધે જે બંને આકર્ષેલા હોય. એટલે બહુ ટૂંકમાં ખાલી કે બેક્ટેરિયા જે છે એની અંદર ડીએનએ કયા સ્વરૂપે આવેલું હોય તો કોષ કેન્દ્ર ની અંદર આવેલું હોય, પણ આમાં કોષ કેન્દ્ર તો વિકસિત નથી એટલે એ કોષ ની અંદર ફેલાયેલું હોય. કયા સ્વરૂપે આવેલું હોય તો એક બીજા સાથે જોડાયેલ એક પેકિંગ સ્વરૂપે ન્યુક્લિઓઇડ નામની રચના જે છે નિર્માણ થાય. આથી ટૂંકમાં આદિ કોષ કેન્દ્ર અથવા બેક્ટેરિયા જે છે એમાં ડીએનએ ની ગોઠવણી. હવે એના પછી જે મેઇન જટિલ સજીવો છે
सुकोष केंद्रीय सजीवों में डीएनए में पैकेजिंग जो यूकेरियोटिक सजीव है सुकोष केंद्रीय सजीव जो है એમાં જે જટિલ કક્ષાના છે અને જેમાં કોષ કેન્દ્ર વિકસિત છે આવા સજીવોમાં ડીએનએ નું પેકિંગ કઈ રીતે થાય છે આગળ પણ આવી ગયું છે કે જે આદિકોષ કેન્દ્રી હોય એના ડીએનએ અંદાજિત જે છે સરખામણીમાં નાના કદના હોય અને આવા પ્રકારના જે સજીવ હોય એમાં ડીએનએ મોટા કદના હોય એનું પેકિંગ કઈ રીતે થતું હોય છે આ પેકિંગ કરવા માટે એની સરખામણીમાં એક મુદ્દો તો આપણે ઓલરેડી ભણી ગયા છે કે આદિકોષ કેન્દ્રીમાં ન્યુક્લિઓઇડ્સ રૂપે ડીએનએ હોય છે એવી જ રીતે સુકોષ કેન્દ્રીમાં ડીએનએ ન્યુક્લિઓસોમ્સ રૂપે આવેલું હોય એટલે ન્યુક્લિઓસોમની રચના આપણે અત્યારમાં ભણવાની છે ન્યુક્લિઓસોમ શું છે તો એના પછીનો મુદ્દો સુકોષ કેન્દ્રી સજીવોમાં ઋણ બીજભારિત ડીએનએ એ ધન બીજભારિત પ્રોટીન સાથે જોડાઈને એક ન્યુક્લિઓસોમ નામની રચનાનું નિર્માણ કરે છે બહુ ટૂંકમાં અત્યારે ખાલી નામ સુકોષ કેન્દ્રીય સજીવોમાં પ્રોટીન અને ડીએનએ જોડાય ન્યુક્લિયોસોમ બનાવે છે જ્યારે આદિકોષ કેન્દ્રીયમાં પ્રોટીન અને ડીએનએ જે જોડાઈને ન્યુક્લિયોઇડ બનાવે છે તફાવતનો મુદ્દો આગળ કીધેલો છે કે આદિકોષ કેન્દ્રીયમાં હિસ્ટોન પ્રકારના પ્રોટીન ન હોય જ્યારે આમાં પ્રોટીનનો પ્રકાર આવશે હિસ્ટોન અને હિસ્ટોન પ્રોટીન કયા કયા પ્રકારના હોય અને એનો વિજભાર જે છે એ શા માટે ઘન વિજભાર હોય છે તે હવે જોઈએ આમાં બે શબ્દ મેં લીધેલા છે એક શબ્દ છે ડીએનએ જે ઋણ વિજભારી છે એ શા માટે અને ઘન વિજભારી જે છે શા માટે એના પછી આગળ ઋણ બીજભારિત ડીએનએ તો ડીએનએ ના બંધારણીય ઘટકો આપણે ભણી ગયા ડીએનએ એક પ્રકારનો પોલીન્યુક્લિઓટાઇડ છે એટલે કે એના બંધારણમાં ન્યુક્લિઓટાઇડ આવેલું હોય ન્યુક્લિઓટાઇડ ના બંધારણીય ઘટકો ત્રણ છે એ ત્રણ ઘટકોમાં પેન્ટોઝ શર્કરા હાઇડ્રોજન બેઝ અને ત્રીજું તો ફોસ્ફેટ ફોસ્ફેટ સમૂહ જે છે એની હાજરીના આધારે એનો વિજભાર ઋણ જોવા મળે એટલે આધાર થશે ફોસ્ફેટ સમૂહના લીધે ઋણ વીજભારિત પૂછાય તો યાદ રાખવાનું ડીએનએ નો વીજભાર ઋણ શું હોય તો ડીએનએ જે છે ના બંધારણમાં ફોસ્ફેટ સમૂહ આવેલા હોય અને ફોસ્ફેટ સમૂહ ઋણ વીજભાર ધરાવે છે એટલે એનો કુલ વીજભાર ઋણ જે છે જોવા મળે બીજું ધન વીજભારિત હિસ્ટોન પ્રોટીન આગળ પણ આવી ગયું છે કે સુકોષ કેન્દ્રીય સજીવોમાં પ્રોટીન હોય છે હિસ્ટોન પ્રકારના હોય છે પણ એમાં ધન વિજભારિત જે છે એ પ્રોટીન શું કામ હોય છે તો સૌથી પહેલા એ મહત્વનું છે કે પ્રોટીન ના બંધારણીય ઘટકો કયા કયા હોય પ્રોટીન ના મેઇન બંધારણીય ઘટકો છે એમિનો એસિડ જે પ્રોટીન બને છે બનાવવા માટે જવાબદાર નાના નાનો ઘટક છે એમિનો એસિડ એમિનો એસિડના લેગનિંજર નામના વૈજ્ઞાનિકે આગળના ધોરણમાં તમે ભણી ગયા કદાચ તમને ખ્યાલ હોય તો કે લેગનિંજરે અલગ અલગ પ્રકારનું વર્ગીકરણ કરેલું હતું કે એમિનો એસિડના ધન વિજભાર હોય ઋણ વિજભાર હોય તટસ્થ હોય ધ્રુવીય અધ્રુવીયના આધારે એમાંથી પ્રોટીનના કુલ જે 20 એમિનો એસિડ છે બનાવવા માટે છે કુલ 20 એમિનો એસિડ 20 એમિનો એસિડમાંથી સુકોષ કેન્દ્રીનું જે પ્રોટીન છે એ પ્રોટીનમાં બેઝિક એમિનો એસિડની સંખ્યા સૌથી વધારે છે એટલે કે પ્રોટીન નો બંધારણીય ઘટક એમિનો એસિડ ના
बीज बार ना आधा है। सुकोष केंद्री सजीवों में हिस्टोन प्रोटीन आर्जिनिन अने लाइसिन नू वधु प्रमाण धरावे छे। लिया जवाब मळशे सुकामां प्रोटीन जे छे नो धन बीजभार होय। धन बीजभार होवानुं कारण तो जे सुकोष केंद्रीमां प्रोटीन आवेलुं छे हिस्टोन प्रोटीन एना बंधारणीय घटको छे एमिनो एसिड। પણ બધા એમિનો એસિડમાં સૌથી વધારે જે એમિનો એસિડ હોય છે એનું નામ છે આર્જિનિન અને લાઇસિન। ફરીથી કહું છું ત્રણ પ્રકારના બેઝિક એમિનો એસિડ છે આર્જિનિન હિસ્ટિડિન અને લાઇસિન। આ ત્રણેય બેઝિક એમિનો એસિડ છે અને જે બેઝિક એમિનો એસિડ હોય એનો બીજભાર ધન હોય એટલે ધન બીજભારવાળા વધુ એમિનો એસિડની માત્રા હોવાને લીધે એનો કુલ બીજભાર ધન જોવા મળે। આ કારણ છે શા માટે પ્રોટીન જે છે ધન બીજભાર ધરાવે તો એનું કારણ ટૂંકમાં કે આ પ્રોટીનના બંધારણમાં જે એમિનો એસિડ છે સૌથી વધારે એમિનો એસિડ ધન બીજભાર વાળા છે જેનું નામ છે આર્જિનિન અને લાઇસિન। નીટ માટેના ક્વેશ્ચનમાં પણ પૂછાય છે ભલે હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે એમિનો એસિડ જે છે કયા પ્રકારના હોય છે અથવા તો હિસ્ટોનના ધન બીજભાર માટે જવાબદાર પ્રોટીન જે છે એનો જવાબદાર એમિનો એસિડ કયા થશે એમાં આવશે આર્જિનિન અને લાઇસિન। આર્જિનિન લાઇસિન નું પ્રમાણ સુકોષ કેન્દ્રીમાં વધારે હોય છે। આ થઈ ગયું બંનેના બીજભાર જે છે નું કારણ। હવે સિમ્પલ પ્રક્રિયા છે ઋણ બીજભાર ધરાવતો ડીએનએ હોય ધન બીજભાર ધરાવતો પ્રોટીન હોય તો સ્વાભાવિક છે કે વિરુદ્ધ બીજભારના લીધે બંને વચ્ચે આકર્ષણ હોય। એ આકર્ષણના લીધે બંને એકબીજા સાથે જોડાય અને જોડાઈને ન્યુક્લિયોસોમની રચનાનું નિર્માણ કરે। એ ન્યુક્લિયોસોમની રચના કઈ રીતે બને એના પછી ન્યુક્લિયોસોમની રચના સૌથી પહેલા એના બંધારણીય ઘટકો લખાવી દો। સુકોષ કેન્દ્રીમાં ન્યુક્લિયોસોમ સેના દ્વારા નિર્માણ થાય ન્યુક્લિયોસોમ બનાવવા માટે ડીએનએ પ્લસ હિસ્ટોન ઓક્ટામર બે શબ્દ છે જો ધ્યાન રાખજો। એક છે ડીએનએ, ડીએનએ તો દોરડા જેવી રચના ધરાવે છે એની સાથે હિસ્ટોન જે છે એના ટોટલ 8 ઘટકો ઓક્ટા શબ્દ મતલબ આવશે કે અલગ અલગ પ્રકારના 8 હિસ્ટોન પ્રોટીન જે છે જોડાઈને એક રચના બનાવે છે એનું નામ છે હિસ્ટોન ઓક્ટામર। હવે હિસ્ટોનના કેટલા પ્રકાર હોય છે ટોટલ એક પ્રકાર ટૂંકમાં સમજાઈ દો તો ન્યુક્લિયોસોમ જે છે એના બંધારણમાં હિસ્ટોનના ટોટલ 5 પ્રકાર છે। હિસ્ટોન પ્રોટીન જે છે એના ટોટલ 5 પ્રકાર હોય। પહેલું છે H1, બીજું છે H2A, ત્રીજું છે H2B, ચોથું છે H3, પાંચમું છે H4। સૌથી મેઇન સુકોષ કેન્દ્રીય સજીવોમાં હિસ્ટોન જે છે પ્રોટીનના કુલ 5 પ્રકાર છે। 5 પ્રકાર કયા? H1, H2 ના બે પેટા પ્રકાર H2A, H2B, H3 અને H4 આવા 5 પ્રકારના હિસ્ટોન જે છે એ પ્રોટીન જોવા મળે। હવે આગળ આવ્યું કે હિસ્ટોન ઓક્ટામર મતલબ કે 8 અલગ અલગ હિસ્ટોન પ્રોટીન જે છે જોડાય ત્યારે હિસ્ટોન ઓક્ટામર બને તો આ ટોટલ 5 જે છે એમાંથી કયા જોડાઈને આ ઓક્ટામર જે છે નું નિર્માણ થતું હોય તો જુઓ H1 જે છે એને બાદ કરતા H1 એક હિસ્ટોન જે છે ને બાદ કરતા બાકીના બધા જે છે ની સંખ્યા 2 હોય એટલે કે હિસ્ટોન ઓક્ટામરમાં કયા કયા 8 પ્રોટીન જે છે આવેલા હોય તો હિસ્ટોન ઓક્ટામરમાં H2A ના 2 અણુઓ, H2B ના 2 અણુઓ, H3 ના 2 અણુઓ અને H4 ના આ ચારે ચારની બે બે સંખ્યા ભેગી થાય એટલે ટોટલ 8 હિસ્ટોન જે છે એના પ્રોટીનનો એક સમૂહ બને જેને કહેવાય હિસ્ટોન ઓક્ટામર। યાદ રાખજો હિસ્ટોન ઓક્ટામરના બંધારણમાં H1 નો સમાવેશ થતો નથી, હિસ્ટોનનો પ્રકાર છે પણ ઓક્ટામર
ઓક્ટામરના બંધારણમાં ખાલી કયા કયા પ્રોટીન આવશે H2A H2B H3 અને H4 આ બધાના બે બે પ્રોટીન ભેગા થાય એટલે આઠ પ્રોટીન ભેગા મળી અને હિસ્ટોન ઓક્ટામર જે છે એનું નિર્માણ કરે તો આ હિસ્ટોન ઓક્ટામર કઈ રીતે જોડાય છે એની એક આકૃતિ સિમ્બોલ જે છે સમજવાની ટ્રાય કરીએ ટોટલ આઠ પ્રોટીન જે છે આ રીતે જોડાય थ्री डायमेंशन जे छे એમાં દર્શાવવા માટે આપણે આઠ આઠ પ્રોટીન દર્શાવી ના શકીએ સમજવાનું કઈ રીતે છે તમારે ચાર પ્રોટીન અમે દર્શાવેલા છે આ ચાર પ્રોટીન ની પાછળની બાજુ બીજા ચાર પ્રોટીન છે એટલે આ ચાર જે છે એની ઉપર બીજા ચાર ટોટલ થશે આઠ એ આઠ કયા કયા આઠ જે છે એમાં પ્રકાર આવશે એક થશે H2A બીજો થશે H2B ત્રીજો H3 અને H4 આ ચાર પ્રકારના હિસ્ટોન પ્રોટીન આ ચાર એની ઉપર બીજા ચાર આવી રીતે ટોટલ આઠ હિસ્ટોન ભેગા મળે એનાથી નિર્માણ થશે હિસ્ટોન ઓક્ટામર હવે આ હિસ્ટોન ઓક્ટામરની ફરતે વિટલાયેલું હોય ડીએનએ ચાર થશે ડીએનએ બહુ સાદી ભાષામાં મોતી જે છે પરોવેલી માળા હોય તો એમાં એક માળાના જે મોતી જેવો ભાગ જે છે થશે આ પ્રોટીન એની ફરતે જે તાતણા વિટલાયેલા છે એક તાતણા વાળો ભાગ થશે ડીએનએ ચાર અલગ અલગ જોડમાં આવેલા હિસ્ટોન પ્રોટીન જેમ કે H2A H2B H3 H4 એના ટોટલ આઠ અણુઓ એની ફરતે વિટળાયેલું એક ડીએનએ આ જે ડીએનએ જેટલું વિટળાય છે એ ડીએનએ જે છે એની લંબાઈ હોય 200 બેઝ પેર 200 બેઝ પેર 200 નાઇટ્રોજન બેઝ ની જોડ હોય એટલું લાંબુ ડીએનએ આ ચાર ઓક્ટામર જે છે એની ફરતે વિટળાય અને આ જે રચનાનું નિર્માણ થાય એ રચનાને કહેવાય એક ન્યુક્લિઓસોમ હવે આમાં તમને એક પ્રશ્ન થશે કે આ ચાર પ્રકારના હિસ્ટોન પ્રોટીન આવી ગયા તો H1 જે છે એનું કામ શું છે તો H1 નું કામ છે આ જે બંને બાજુની ખાલી રહેતી શૃંખલાઓ જે છે એને જોડી રાખવાનું મતલબ કે હિસ્ટોન પ્રોટીનમાં જે H1 પ્રોટીન છે એ અહીંયા જોડાયેલું હોય મતલબ કે હિસ્ટોન ઓક્ટામરનો એ ભાગ નથી હિસ્ટોન ઓક્ટામરમાં માત્ર આ ચાર પ્રકાર આવશે એની ફરતે વિટળાશે એક ડીએનએ ની શૃંખલા ચાર હિસ્ટોન ઓક્ટામર જે છે એની ફરતે વિટળાયેલું ડીએનએ ડીએનએ ની લંબાઈ થશે 200 બેઝ પેર અને ઈ જે રચના બને એને કહેવાય ન્યુક્લિઓસોમ આ બધાને ખુલ્લી બે છેડાઓ જે છે ને જોડી રાખવા માટે વપરાતો એક પ્રોટીન ઈ પ્રોટીન હોય H1 એટલે એ પણ એક હિસ્ટોનનો ભાગ છે આ રચના જે છે એને ન્યુક્લિઓસોમ તરીકે ઓળખવામાં આવે અને આવી ઘણી બધી રચનાઓ જે છે લાંબી શૃંખલા જોડાય અને એક મોતી જે છે એમાં પરોવેલ જે છે એટલે માળા જેવી રચનાનું નિર્માણ થશે બરાબર આગળ જે છે આના પછી આગળ કઈ રીતના ભાગ વધારે પૂછવામાં પડે છે આવે છે એ આપણે જોઈએ જો હવે જે ન્યુક્લિઓસોમની રચના આપણે જોઈ એ ન્યુક્લિઓસોમનું બંધારણ મનુષ્યના કોષ કેન્દ્ર જે છે એની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો આવા ન્યુક્લિઓસોમની એક લાંબી શૃંખલા જે છે દેખાય છે એટલે અનેક ન્યુક્લિઓસોમ એકમો જોડાઈને વિશિષ્ટ મણકા જેવી રચનાઓનું નિર્માણ કરે છે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ માં જોતા
દોરીમાં પરોવેલા મણકા જેવું દેખાય છે. આપણે જે ન્યુક્લિયોસોમ ની રચના નિર્માણ કરી આપણે જોયું કે એક ન્યુક્લિયોસોમ કેવું હોય, એ ન્યુક્લિયોસોમ ઘણા બધા એકમો એવી રીતે જોડાયેલા હોય. સાદી ખાલી આકૃતિ જે છે સમજવા માટે દર્શાવવાનો ટ્રાય કરો કે આ રીતે સમજવા માટે ખાલી કે જેમાં જે શૃંખલા દર્શાવેલી જે છે ડીએનએ અને ડીએનએ ના અંદરના ભાગમાં આવેલું છે હિસ્ટોન ઓક્ટામર. સમજવા માટે એક આકૃતિ સિમ્બલ દર્શાવેલી છે. આ શું દર્શાવે છે? જો ડીએનએ ની શૃંખલા દોરડા જેવો ભાગ એ પ્રોટીન ના ફરતી બાજુએ વીંટળાય, આગળ નીકળે, ફરીથી પ્રોટીન વાળા ભાગે વીંટળાય, એટલે નાના નાના ઘણા બધા આવા ન્યુક્લિયોટાઇડ જે છે સોરી ન્યુક્લિયોસોમ ના એકમો જોડાઈને આવી એક સાંકળ જેવી રચના નું નિર્માણ કરે. એમાં જે આ એક એક ભાગ દર્શાવેલા છે એ છે ન્યુક્લિઓસોમ. ઘણા બધા આવા ન્યુક્લિયોસોમ જોડાય એમાં વચ્ચેના ભાગમાં આ થશે ડીએનએ, અંદરના ભાગમાં આવેલું છે હિસ્ટોન ઓક્ટામર, એટલે કે અલગ અલગ પ્રકારના આઠ હિસ્ટોન પ્રોટીન. આવી જે લાંબી સાંકળ જેવી રચનાનું નિર્માણ થાય છે, આ સાંકળ જેવી રચના જે છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈએ તો બ્રિટસોન સ્ટેટ એવું ઇંગ્લિશમાં લખેલું છે ટેક્સ્ટબુકમાં કે ધોરીમાં જે છે પરોવેલા મણકા જેવો ભાગ દેખાય. ટેક્સ્ટબુકમાં તમારે એક આકૃતિ દર્શાવેલી છે દોરી જેવો ભાગ અને એની અંદર વચ્ચે વચ્ચે આવતા કેટલાક મોતી, એ જે મોતી જે છે શું દર્શાવે છે કે એક એક ન્યુક્લિયોસોમ છે અને આવા ન્યુક્લિયોસોમ ના ઘણા બધા એકમો દ્વારા બનતી રચના, એ બનતી રચના ને નામ આપ્યું ક્રોમેટિન. ક્રોમેટિન એટલે એના પછીનો પોઈન્ટ આવશે મનુષ્યમાં ન્યુક્લિયોસોમના અનેક એકમો ગુચરામય રીતે જોડાઈને એક વિશિષ્ટ તંતુમય રચનાનું નિર્માણ કરે છે જેને ક્રોમેટિન કહે છે. જેમ જેમ આ રચના વધુને વધુ ગુચરામય થતી જશે એમ એનો આકાર જે છે એ ધીમે ધીમે બદલાતો જશે. જેમ વધારે ગુચરામય થશે એમાં ભાગ વધુ ને વધુ જે છે એ આગળ જે છે એ નજીક નજીક આવતો જશે, એટલે ક્રોમેટિન વાળો ભાગ જે છે શું છે આ રીતે જે ગોઠવાયેલા હતા ભાગ, આ ગોઠવાયેલા ભાગ આગળ જતા વધુ ગુચરામય થઈ અને આવી રીતના એક તંતુ જેવો ભાગ જે છે એનું નિર્માણ કરે. આ જે તંતુ જેવો ભાગ જે છે એ તંતુ જેવો ભાગને નામ આપ્યું ક્રોમેટિન. શરૂઆતના ભાગમાં જે ભાગ હતો એ તો ખાલી ન્યુક્લિયોસોમ, ન્યુક્લિયોસોમ ના ઘણા બધા એકમો એટલે ક્રોમેટિન. આ ક્રોમેટિન વાળો ભાગ જે છે એનાથી વધારે ગુચરામય ભાગ બને, એટલે કે એમાં આવી સોલેનોઇડ જેવી રચના બનશે, સોલેનોઇડ માંથી સુપર સોલેનોઇડ અને એમાંથી રચના જે તમને નામ ખબર છે રચના એ શું થશે? જો સૌથી પહેલા ન્યુક્લિયોસોમ, ઘણા બધા ન્યુક્લિયોસોમ ભેગા થાય એમાંથી બનશે ક્રોમેટિન. ક્રોમેટિન વાળો ભાગ જે છે વધુ
गुच्छामय भाग बने क्रोमेटिन तंतु जेने आपणे सादी भाषामां कहे छे रंग सूत्र द्रव्य जे कोष विभाजननी आंतरावस्था दरमियान एक कातना जेवो भाग देखाय आ रंग सूत्र द्रव्य ए कोष विभाजननी पाचनावस्था समये एक स्पष्ट जे छे आकारनुं निर्माण करे जेने नाम आप्युं छे आपणे रंग सूत्र એટલે કે ક્રોમોસોમ અને આવો આકાર આપણે માત્ર કોષ વિભાજન જે છે ની ભાજનાવસ્થા દરમિયાન જોઈ શકીએ અહીંયા લખું છું ક્રોમેટિન તંતુ કોષ વિભાજનની આંતરાવસ્થામાં જોવા મળે છે જ્યારે રંગસૂત્ર કોષ વિભાજનની જટિલ બંધારણ સ્વરૂપે આવા રંગસૂત્ર સ્વરૂપે જે છે વિકળાય છે એમાં વચ્ચે જે ભાગ આવે છે ટેક્સ્ટમાં વર્ણન નથી કરેલું એને ખાલી હું નામમાં દર્શાવું છું કે આવા ક્રોમેટિક તંતુઓ જે છે વધુને વધુ ભાગ ગુચરામણી બનાવે એનું નામ છે સોલેનોઇડ સોલેનોઇડ નો મતલબ ફિઝિક્સ નો વર્ડ છે આવો આવી ગયો છે કે એક ગુચરામણી ભાગ સોલેનોઇડ થી વધારે ગુચરામણી ભાગ જે છે આગળ જતા બનશે સુપર સોલેનોઇડ સોલેનોઇડ સુપર સોલેનોઇડ જેવી રચના વધુને વધુ ગુચરામણી બનતી જાય ને એમાંથી આગળ જતા આવા ક્રોમેટિન તંતુ નિર્માણ થાય આ ક્રોમેટિન તંતુઓ જે છે એક ચોક્કસ પેટર્નમાં ગોઠવાય એટલે એમાંથી બને ક્રોમોસોમ એટલે કે રંગસૂત્ર અને મનુષ્યમાં આવા 23 જોડ રંગસૂત્રો છે જે બધા એકબીજા સાથે જોડાયેલા છે આ બધા રંગસૂત્રોમાંથી અડધો ભાગ રંગસૂત્ર જે છે એનો લઈએ બરાબર રંગસૂત્રની જોડ ન ગણીએ તો 2.2 મીટર જેટલો ડીએનએ લાંબો થાય મનુષ્યના કુલ ડીએનએ લંબાઈ છે 2.2 મીટર કે આવી રીતે ગોઠવાયેલી હોય હવે આ માત્ર સમજવા માટે એક આકૃતિ દર્શાવેલી છે અને આ એક અલગ અલગ સ્ટેજ દર્શાવે છે કે આ રીતે એમાંથી રંગસૂત્ર નિર્માણ થાય હવે આ બધું પેકિંગ કરવા માટે અને વધુ વ્યવસ્થિત ગોઠવવા માટે બીજા કેટલાક એક પ્રોટીન જે છે એની પણ જરૂર પડે એના પછીનો પોઈન્ટ આવશે નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન NHC ટૂંકું નામ પૂરું નામ બંને યાદ રાખજો નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન યાદ રાખજો નામ પરથી ખ્યાલ આવી જાય હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન એટલે શું તો હિસ્ટોન પ્રોટીન આ ન્યુક્લિયોસોમનો એક બંધારણીય ઘટક છે જે ન્યુક્લિયોસોમ જે છે એના બંધારણમાં વપરાય છે પણ નોન હિસ્ટોન એટલે શું તો કે આ હિસ્ટોન જે છે ઓક્ટામરનો ભાગ નથી પણ આ બધા ભાગને વધુને વધુ પેક કરવા માટે એનું પેકિંગ વધારે કરવા માટે બીજા કેટલાક વધારાના પ્રોટીન સેટની પણ જરૂર પડે આ પેકિંગ કરવા માટે જે વધારાના પ્રોટીનની સેટ જરૂર પડે એ પ્રોટીન સેટને કહેવાય નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન એટલે આ વિશે હું લખું છું ક્રોમેટિન તંતુને વધુ જટિલ રીતે પેકિંગ કરવા માટે વપરાતા અન્ય હિસ્ટોન સિવાયના પ્રોટીનને NHC નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન કહે છે તો યાદ રાખજો NHC એ હિસ્ટોનનો ભાગ નથી આ ભાગ જે છે એને સમજવા માટે ખાલી દર્શાવો કે આ ભાગને વધુને વધુ પેક કરવા માટે વચ્ચેની બાજુને જોડવા માટે એક બીજા પ્રોટીન સેટ જે અલગ પ્રકારના પ્રોટીન સેટ જે બધું બાંધી અને એને નજીક નજીક લાવે છે એવા જે પ્રોટીન જે છે એને કહેવાય નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન બરાબર હવે મેઈન ભાગ એવો છે એમાં ક્રોમેટિન તંતુ ક્રોમેટિન તંતુ વાળા ભાગ જે છે એની અંદર જોશો તો પાછા ફરીથી મેઈન બે ભાગ દેખાય છે મનુષ્યના
રંગસૂત્ર જે છે અથવા તો ક્રોમેટિન તંતુ જે છે એમાં જોવામાં આવે તો એમાં બે ભાગ દેખાય છે. એક છે આછો શિથિલ ગોઠવણી ધરાવતો ભાગ, બીજો છે ઘેરો ગાઢ ગોઠવણી ધરાવતો ભાગ. આજે ક્રોમેટિન તંતુ જે છે એની ગોઠવણીના આધારે એમાં અમુક ભાગ જે છે એ બહુ છૂટો છૂટો ગોઠવાયેલો છે, વધારે નજીક નજીક નથી, એમાં વચ્ચે થોડી જગ્યા છે. આવા શિથિલ અને આછા દેખાતા ભાગ જે છે અભિરંજનના આધારે એને જો રંગીન કરવામાં આવે અમુક ભાગ જે છે વધુ આછો દેખાય છે. જે ભાગ આછો અને શિથિલ દેખાય છે એ ભાગનું નામ છે યુ ક્રોમેટિન. નામ યાદ રાખજો નીટ માટે અગત્યનું. ક્રોમેટિનનો કયો ભાગ યુ ક્રોમેટિન તરીકે ઓળખાય છે? યુ ક્રોમેટિન મતલબ કે ક્રોમેટિનમાં એવો દેખાતો ભાગ જે આછો હોય અને શિથિલ હોય, વધુ નજીક નજીક ગોઠવાયેલો નથી, એની ગોઠવણી થોડી છૂટી છૂટી છે, એવા ભાગને કહેવાય યુ ક્રોમેટિન. જ્યારે એનાથી બીજો વિરુદ્ધ ભાગ જે ઘેરો છે અને ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલો છે એનું નામ છે હિટરોક્રોમેટિન. યુ ક્રોમેટિન હિટરોક્રોમેટિન બંને જે છે એમાં તફાવત શું છે? તો કાર્યના આધારે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે એના આધારે બહુમાં કે યુ ક્રોમેટિન જે છે એ રંગસૂત્રનો સક્રિય ભાગ છે, જ્યારે આ કાર્યની દ્રષ્ટિએ નિષ્ક્રિય ભાગ છે. સક્રિય ભાગ અને નિષ્ક્રિય ભાગનો મતલબ શું થશે? તો જે ભાગમાં આગળ આપણે ટૂંકમાં એમ કીધું હતું કે ડીએનએ જે જેનું કામ છે માહિતીને સંગ્રહ કરવાનું, ડેટાબેઝ સંગ્રહ કરવાનું, ડેટાબેઝને આગળની પેઢીમાં આપવાનું, તે જે ભાગમાં ડેટાબેઝ સંગ્રહ કરે છે એ ભાગ છે યુ ક્રોમેટિન. યુ ક્રોમેટિન વાળા ભાગમાંથી વારસામાં આગળની લક્ષણો આપશે, એમાંથી આરએનએ બનાવશે, એમાંથી પ્રોટીન બનાવશે. જે ભાગ પ્રત્યાંકન માટે જરૂરી છે એ ભાગ છે યુ ક્રોમેટિન. જેનું પ્રત્યાંકન થતું નથી મતલબ જેમાંથી પ્રોટીન નથી બનવાના એ ભાગ છે હિટરોક્રોમેટિન. એટલે બહુ ટૂંકમાં લખાવું છું અહીંયા કે સક્રિય ભાગ મતલબ જે ભાગમાંથી પ્રત્યાંકન થાય છે આમાં પ્રત્યાંકન થતું નથી. પ્રત્યાંકનનો મતલબ થશે ડીએનએ માંથી આરએનએ બનાવવાની પ્રક્રિયા, મેસેન્જર આરએનએ જે આપણે આગળ ભણવાના છીએ કે ડીએનએ પોતાની માહિતી આગળ આરએનએ માં કઈ રીતે આપે. જે માહિતી આપવા માટેનો જરૂરી ભાગ છે એ છે યુ ક્રોમેટિન. જે માહિતી આપતો નથી એના બીજા કાર્ય છે, નિયંત્રક તરીકે કાર્ય કરે છે એ ભાગ છે હિટરોક્રોમેટિન. બરાબર? એટલે બહુ ટૂંકમાં ફરીથી પાછું લઈએ બહુ સારી ભાષામાં, સૌથી પહેલા હોય ડીએનએ કાર્બન જેવો ભાગ, પ્રોટીન જે છે એમાં પ્રોટીનમાં આવશે હિસ્ટોન ઓક્ટામર, એની સાથે જોડાય એટલે બનશે ન્યુક્લિયોસોમ, ન્યુક્લિયોસોમ વધુ નજીક આવશે એટલે એમાંથી બનશે તંતુ જેવો ભાગ ક્રોમેટિન, ક્રોમેટિન વાળો ભાગ હજી વધુ આગળ દૂસરામાં બને મતલબ સોલેનોઇડ બનાવે, સુપર સોલેનોઇડ બનાવે. આ બધા ભાગ જે છે એનાથી બનશે તાતણા જેવો ભાગ, તંતુ વાળો ભાગ જે આંતરાવસ્થા દરમિયાન આપણે જોઈ શકીએ છીએ. આ તંતુ જે છે વધુ ગુચરામય ભાગ જે છે જોડાય અને ચોક્કસ પેટર્ન બનાવે, એ પેટર્ન જે છે એને કહે છે આપણે રંગસૂત્ર. અને આ રંગસૂત્ર જે છે એની મનુષ્યમાં ટોટલ 23 જોડ આવેલી છે. આ તંતુમાં પાછા ફરીથી બે ભાગ આવે છે, એક જે આછો ભાગ દેખાય છે એ ભાગ છે યુ ક્રોમેટિન એટલે કે સક્રિય ભાગ, અને જે ઘટ ભાગ છે ગાઢ રીતે જોડાયેલો છે એ ભાગ છે હિટરોક્રોમેટિન, જે પ્રત્યાંગન માટે જવાબદાર નથી. અને આ ઉપરાંત હિસ્ટોન સિવાયના કેટલાક એવા પ્રોટીન કે જે માત્ર અલગ પ્રોટીન છે, સેટ એવા પ્રોટીન કે જે માત્ર એનું પેકિંગ કરવા વપરાય છે એ છે નોન હિસ્ટોન ક્રોમોસોમલ પ્રોટીન. બરાબર? એટલે આ જે ગયું ડીએનએ જે છે એની પેકિંગ કરવા માટે મટીરિયલ. આનાથી તમને ખ્યાલ આવશે કે આટલું નાનું ડીએનએ જે છે આટલું મોટું ડીએનએ નાના કોષ કેન્દ્રની અંદર કઈ રીતે ગોઠવાય છે, એની ચોક્કસ જે છે આ બી ગોઠવણી પેકિંગ કરવા માટે રચના છે જે રંગસૂત્ર સ્વરૂપે ગોઠવાય અને ઓછા ભાગમાં 1 માઇક્રોમીટર વાળા ભાગમાં 2.2 મીટર જેટલું ડીએનએ જે છે સમાઈ શકે.